હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને બધા? તો આજે આપણે ગણિત ભણવાનું છે. શું ભણવાનું છે? ગણિત. ગણિતમાં પ્રકરણ બે. કયું પ્રકરણ શીખીશું? ગણિતમાં પ્રકરણ બે, જૂથમાં ગણવું. તો પહેલા આપણે આ પ્રકરણ બેમાં જેટલું શીખ્યા ને એનું હું તમને થોડુંક મૌખિક પુનરાવર્તન કરાય, બરાબર છે? તો સૌથી પહેલા આપણે શું શીખ્યા હતા? આડા અને ઊભા સરવાળા. કેટલી રકમના? ત્રણ રકમના, બરાબર છે? ત્રણ રકમના આડા સરવાળા અને ઊભા સરવાળા. પછી બે બેની ગણતરી શીખ્યા. કેટલી સુધીની? એકથી પચાસની પહેલાં શીખ્યા, પછી એકથી સોની, એટલે કે એકાવનથી સોની, એટલે આખી આપણે એકથી સોની બે બેની ગણતરી શીખ્યા. પછી તેની ખાલી જગ્યા શીખ્યા. ફરીથી પાછી મેં તમને ખાલી જગ્યાના સ્વરૂપમાં આખી બે બેની ગણતરી લખાવી હતી અને હોમવર્કમાં મેં તમને ખાલી જગ્યા દોરીને આપી હતી ને, બધાએ લખ્યું છે ને એ પ્રમાણે. બહુ જ સરસ. ચલો, એના પછી શું શીખ્યા આપણે? ચડતા ક્રમની સંખ્યા, ચડતા ક્રમમાં ગોઠવું, એ પણ તમને મેં શીખવાડ્યું અને ઉતરતા ક્રમમાં પણ મેં તમને શીખવાડ્યું. તો હવે મેં તમને આ બધામાં વચ્ચે એક વાર્તા કીધી હતી, યાદ છે બધાને? કઈ વાર્તા કીધી હતી? ગાજરવાળી. કઈ વાર્તા કીધી હતી? ગાજરવાળી. તો એ ગાજરમાં દાદા, દાદી, એની પૌત્રી, પછી કોણ આવ્યું હતું? પૌત્રી, પછી પુત્રુ, પછી કોણ આવ્યું હતું? બિલાડી, અને છેલ્લે કોણ આવ્યું હતું? ઉંદર. આ વાર્તા મેં તમને કીધી હતી, યાદ છે ને બધાને? તો આ વાર્તાના આધારે આપણે એના થોડાક પ્રશ્નો લખીશું, બરાબર છે? સ્વાધ્યાય પોથીમાં આ પ્રશ્નો છે, પણ તમારે સ્વાધ્યાય પોથી લાવવાની નથી. પાઠ્યપુસ્તકમાં પણ આ વાર્તા આપેલી છે. ગણિતનું પાઠ્યપુસ્તક જો તમે લાવો તો એમાં પણ આ વાર્તા છે. તો એના આધારે આપણે થોડાક પ્રશ્નો લખીએ. જો આ છે સરસ મજાની આ વાર્તાનું ચિત્ર. ગાજર છે, આ ગાજરને પહેલાં દાદા ખેંચે છે, પછી દાદી ખેંચે છે, પછી તેની પૌત્રી આવી, પછી કૂતરું આવ્યું, પછી બિલાડી આવી, અને છેલ્લે આવ્યો ઉંદર. તો આમાં કેટલાક પ્રશ્નો છે કે કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? કેટલા લોકો ખેંચે છે ગાજરને? છ જણા. તો એમાં પાછું પૂછે છે કે દાદાનો ક્રમ કયો હતો, બિલાડીનો ક્રમ કયો હતો? તો આપણે એમ કહીએ કે બિલાડી પાંચમા ક્રમે હતી કે પાંચમો નંબર, એમ નથી બોલવાનું. પાંચમા, તમને પરીક્ષામાં આવી ખાલી જગ્યા પૂછાય કે પાંચમો ક્રમ લખો તો શું લખાય? પાંચમો, બરાબર? પાંચમો એમ લખવાનું, પાંચ એમ ના લખાય. એટલે કે ક્રમિક સંખ્યાઓ લખવાનું છે. શું લખવાનું છે? ક્રમિક સંખ્યાઓ. તો હું અહીંયા પહેલાં પ્રકરણનું નામ, જૂથમાં ગણવું એ બધું લખું છું, પછી હું અહીંયા પહેલાં ક્રમિક સંખ્યાઓ લખીશ. એ ક્રમિક સંખ્યાઓ હું પહેલાં ચડતા ક્રમમાં અને પછી ઉતરતા ક્રમમાં, એટલે પહેલાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો એવી રીતે ક્રમ લખીશ અને પછી ઊંધો ક્રમ લખીશ, દસમો, નવમો, આઠમો, સાતમો. તો એ તમારે નોટમાં લખવાનું છે અને પછી હું આ પ્રશ્ન મૌખિક બોલીશ અને તમને એના જવાબ કહીશ. તો એ તમારે એની ચર્ચા સાંભળવાની રહેશે, બરાબર છે? તો પહેલાં તમને નોટમાં લખાવું છું, એ તમે ધ્યાન રાખીને લખી લેજો. છ
ક્રમિક સંખ્યાઓ તો આપણે એમ નથી લખવાનું 1 2 3 એવી રીતે નહીં પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો અને દસમો આ જ રીતે આપણે ક્રમિક સંખ્યા લખવાની રહેશે તો હું લખી કાઢું પછી દરેક વિદ્યાર્થીએ પોતાની નોટમાં મારી સાથે લખવાનું રહેશે બરાબર છે અને આ ક્રમિક સંખ્યાઓ તમારે યાદ રાખવાની છે તમને એવું ખાલી જગ્યામાં પૂછાય કે 1 થી 10 માં 10 નો ક્રમ કયો તો તમારે 10મો એમ જવાબ આવે બરાબર છે આ ગાજરવાળી જે વાર્તા છે એમાં તમને એમ પૂછે કે ગાજર જેટલા લોકો ગાજરમાં ખેંચી રહ્યા હતા ગાજર ખેંચી રહ્યા હતા એમાં કૂતરાનો ક્રમ કયો હતો તો આપણે લખવાનું ચોથો કયો ક્રમ હતો ચોથો એ હું તમને હમણાં પ્રશ્ન સમજાવું છું પહેલા દરેક જણ પોતાની નોટમાં શું લખશે ક્રમિક સંખ્યાઓ બરાબર આપણે ક્રમિક સંખ્યાઓ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો અને દસમો ક્રમ હવે આ જ ક્રમને આપણે ઊંધેથી લખીશું કેવી રીતે લખીશું ઊંધેથી ખ્યાલ આવે છે દરેક જણને કયો ક્રમ લખ્યો દસમો નવમો આઠમો સાતમો છઠ્ઠો પાંચમો ચોથો ત્રીજો બીજો અને પહેલો આ શું થયું આપણી ક્રમિક સંખ્યાઓ શું લખ્યું આપણે આ ક્રમિક સંખ્યાઓ બરાબર પહેલા આપણે પહેલેથી લખી અને પછી આપણે છેલ્લેથી લખી બરાબર છે પહેલા પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો અને દસમો ક્રમ પછી લખ્યું દસમો નવમો આઠમો સાતમો છઠ્ઠો પાંચમો ચોથો ત્રીજો બીજો અને પહેલો ક્રમ ખ્યાલ આવી ગયો દરેક જણને તો હવે આપણે પેલી જે ગાજરવાળી વાર્તા કીધી હતી ને એ હું તમને ફરી થોડીક ફટાફટ કહી દઉં છું અને પછી એના આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું આજે તમારે નોટમાં આટલું જ લખવાનું રહેશે પછી હું આગળ જો લખાવું તો તમારે લખવાનું છે બરાબર છે ને જો હું બધા બેસી નહીં રહેવાનું લખવું પડે લખીએ તો જ આવડે આપણે ગણિતનો વિષય હોય તો તમે બહુ હોશિયાર હો તો તમને મોઢે દાખલા આવડે પણ દાખલો હંમેશા વાંચીને લખવો પડે દાખલાને પણ આપણે વાંચવો પડે માનશો ને બધા મેં એમનું કહ્યું સરસ ચલો તો શું કરીશું ગાજરવાળી વાર્તા એક દાદા હતા એમણે શું કર્યું હતું ગાજરનું બી રોપ્યું હતું તેમાંથી મોટું ગાજર થયું કેટલું ગાજર થયું આટલું મોટું હવે ગાજર ક્યાં હોય જમીનની અંદર બીજા કયા કયા શાકભાજી જમીનની અંદર હોય ખબર છે તમને બધાને
ઘણા બધા શાકભાજી જમીનની બહાર દેખાય, જેમ કે દૂધીનો વેલો હોય, કાકડીનો વેલો હોય, ગલકાના વેલા હોય, તુવેરના છોડ હોય, ચોળીના છોડ હોય, ભીંડાના છોડ હોય, ટામેટાના છોડ હોય, એ બધું આપણને જમીનની બહાર દેખાય. પણ ગાજર, મૂળા, બીટ, બટાકા, ડુંગળી, લસણ આ બધું ક્યાં હોય? જમીનની અંદર હોય. તમને એના પાંદડા દેખાય પણ એ ફળ તમને દેખાય નહીં. એ ફળ ક્યાં હોય? જમીનની અંદર. તો આ ગાજર ક્યાં ઉગ્યું હતું ભાઈ? જમીનની અંદર ઉગ્યું હતું. અને ગાજર કેવું હતું? મોટું હતું. તો ઉપર એના પાંદડા દેખાયા ને, એટલે દાદાને એમ થયું કે લાવને હું આ ગાજરને બહાર ખેંચી નાખું અને આપણે બધા એનો હોવો બનાવીને ખાઈએ. એટલે દાદાએ તો ગાજર ખેંચવાની બહુ કોશિશ કરી પણ દાદાથી ગાજર ખેંચાયું નહીં. એટલે દાદા બિચારા એકલા એકલા મહેનત કરતા હતા ને, તો દાદીને એમ થયું કે લાવ હું પણ દાદાની મદદ કરું. એટલે દાદાએ દાદી પાછા દાદાને પકડે ને દાદી દાદાને ખેંચે અને દાદા ગાજરને ખેંચે. આ બે મહેનત કરતા હતા એમાં કોણ આવ્યું? એમની પૌત્રી આવી. પૌત્રીનો ક્રમ કયો આવ્યો? ત્રીજો. કયો ક્રમ આવ્યો? પૌત્રીનો ત્રીજો ક્રમ આવ્યો. બરાબર છે. પૌત્રી, દાદા અને દાદી ત્રણે શું ખેંચી રહ્યા હતા? ગાજર. આ ત્રણ જણ ખેંચતા હતા પણ ગાજર નીકળતું નહોતું, એટલે આવ્યું કૂતરું. કૂતરાએ ઓલી પૌત્રીનું ફ્રોક પકડ્યું અને કૂતરું પણ એને ખેંચવા માંડ્યું, તો પણ ગાજર બહાર નીકળ્યું નહીં. હવે કોણ આવ્યું હતું? બિલાડી. બિલાડીએ શું પકડ્યું હતું? કૂતરાની પૂંછડી પકડી. શું પકડ્યું? કૂતરાની પૂંછડી પકડી. તો પણ ના ખેંચાયું. પછી છેલ્લે આવ્યો ઉંદર. ઉંદરે પણ બિલાડીની પૂંછડી પકડી અને એ પણ એને ખેંચવા લાગ્યો. આ ચિત્ર મેં તમને સત્યાગુથીમાં બતાવ્યું ને, જો ગાજર છે, અહીંયા દાદા, દાદી, પૌત્રી, કૂતરું, બિલાડી અને ઉંદર આ દરેક જણા ગાજરને ખેંચી રહ્યા છે. તો હવે એના આધારે કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? છ જણા. કેટલા? છ. હવે પહેલા ક્રમમાં કોણ છે? જો અહીંયા શું પૂછ્યું? પહેલો ક્રમ. ક્રમ પૂછે ને, તો પહેલો ક્રમ કોણ હતું? પહેલા ક્રમમાં દાદા. કોણ હતું? દાદા. બિલાડી કયા ક્રમે હતી? તો શું લખવાનું? પાંચમા ક્રમે. તમને ખાલી જગ્યા પૂછાય કે બિલાડી કયા ક્રમમાં છે, તો પ્રશ્ન તરીકે પૂછાય, તો શું લખવાનું? પાંચમો. શું લખવાનું? પાંચમો. પાંચ એટલું નહીં લખવાનું, બરાબર છે. અહીંયા જો મેં લખ્યું છે પાંચમો, મું નહીં, મો, બરાબર. ચોથા ક્રમે કોણ હતું? કૂતરો. કોણ હતું ચોથા ક્રમે? કૂતરો. ચલો હવે બિલાડીની આગળ કેટલા જણ હતા? તો બિલાડી પાંચમા નંબરે હતી, તો એની આગળ કેટલા જણ હતા ભાઈ? ચાર જણ હતા. કેટલા જણ હતા? ચાર જણ હતા. ચલો હવે દાદા અને છોકરી, દાદા અને છોકરી આ બંનેની વચ્ચે કોણ હતું? દાદી. કોણ હતું? દાદી. હું અહીંયા લખું કે આ ગાજર છે, બરાબર. આ શું છે? ગાજર. આ ગાજર મેં લખ્યું. હવે આ ગાજરને કોણ ખેંચે છે? દાદા. પછી દાદી. પછી કોણ આવી દાદીની પાછળ? છોકરી. છોકરીની પાછળ કોણ હતું? કૂતરો. કૂતરાની પાછળ કોણ હતું? બિલાડી. અને બિલાડીની પાછળ કોણ આવ્યું હતું? ઉંદર. કોણ આવ્યું ભાઈ? ઉંદર. તો જો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આ દાદા અને આ છોકરી આ બંનેની વચ્ચે કોણ છે? દાદી. કોણ છે? દાદી, બરાબર છે ને. પછી છોકરીની તરત આગળ કોણ છે? આ છોકરી છે. કોણ છે? છોકરી. એની તરત આગળ એટલે કોણ આવશે એમાં પણ? દાદી. કોણ આવશે? દાદી, બરાબર. છોકરીની તરત આગળ પૂછ્યું છે એટલે શું આવે? દાદી આવે. પછી બિલાડીની તરત પાછળ કોણ છે? આ છે બિલાડી. એની તરત પાછળ, તો શું જવાબ આવે? ઉંદર. શું જવાબ આવે? ઉંદર. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓને એમના મમ્મી પપ્પાએ આવી સત્યાગુથી લઈ આવી હોય તો એમાં આ સરસ મજાની વાર્તા હોય તો એના તમારે પ્રશ્નોના જવાબ લખતા તમને ફાવે,
એટલે હું તમને આ સમજાવું છું અને ના હોય તમારી સત્યાગો થી તો આવી રીતે તમારે પાઠ્યપુસ્તકમાં પણ તમને આ માર્ક આપી છે તો એના ઉપરથી તમારે આ રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે બરાબર ચલો હવે આ ઉંદર છે આ ઉંદરની આગળ બધા થઈને કેટલા જળ થાય છે તો ગણો 1 2 3 4 અને 5 કેટલા જળ થયા ઉંદરની આગળ 5 જળ બરાબર હવે દાદાની પાછળ પાછળ કેટલા જળ આવ્યા આ દાદા છે આ દાદાની પાછળ કુલ કેટલા જળ છે 1 2 3 4 અને 5 કેટલા જળ છે 5 તો આપણે ખાલી 5 લખવાનું બરાબર ચલો હવે આગળ આટલે સુધી દરેક જણને ખ્યાલ આવી ગયો ને આપણે પહેલા ક્રમિક સંખ્યાઓ લખી પછી ગાજરવાળી વાર્તા ઉપરથી એમનો ક્રમ કેવી રીતે લખવો એ પણ મેં તમને સમજાવી દીધું બરાબર હવે એક સરસ મજાની રેલગાડી છે શું છે એક સરસ મજાની રેલગાડી છે આ રેલગાડીમાં કેટલાક પ્રાણીઓની સવારી નીકળી છે શું નીકળ્યું છે કેટલાક પ્રાણીઓની સવારી એટલે કે બધા પ્રાણીઓ રેલગાડીમાં બેસી અને જંગલમાં ફરવા નીકળ્યા છે એનું હું તમને ચિત્ર બતાવું છું પછી પાછા એ ચિત્ર ઉપરથી પણ આપણે અહીંયા કેટલાક પ્રશ્નોના જવાબ સમજીશું આ છે ને રેલગાડીનું ચિત્ર છે શેનું ચિત્ર છે રેલગાડી આ રેલગાડીનું એન્જિન છે શું છે એન્જિન આ એન્જિન છે અને આ પાછળ બધા ડબ્બા છે ડબ્બાની અંદર બધા પ્રાણીઓ બેઠા છે આપણે ગાર્ડનમાં કાંકરિયા જઈએ છીએ તો કાંકરિયા રેલગાડી હોય છે ને રેલગાડીમાં બેસી તમને આખું કાંકરિયા ફેરવે છે ફેરવે છે એવી રીતે તમે વડોદરા ગાર્ડનમાં જાઓ અજવાની મેટા તો ત્યાં પણ આવી રેલગાડી હોય છે ઘણી જગ્યાએ મોટા મોટા ગાર્ડનમાં તમે જાઓ તો તમને ત્યાં આવી રેલગાડી જોવા મળે તો આપણે શું કરીએ એમાં બેસી જઈએ એટલે આપણને બધું દેખાય છે આપણે ચાલવું પડે નહીં પણ ચાલતા ચાલતા જઈએ તો જોવાની મજા આવે બરાબર ક્યાંક અલગ બીજું જોવા જવું હોય તો પણ તમે જઈ શકો પણ રેલગાડીમાં બેઠા હો તો ચાલુ રેલગાડી એવું થાય નહીં એટલે આ બધા પ્રાણીઓ પણ આજે રેલગાડીની મજા માણે છે શું કરે છે રેલગાડીની મજા માણે છે તો આ બધા રેલગાડીમાં બધા પ્રાણીઓ બેઠા છે જુઓ તમે દેખાય છે બધાને સરસ છે ને રેલગાડી એની અંદર બધા પ્રાણીઓ બેઠા છે તો હું તમને બધા પ્રાણીઓ કયા કયા બેઠા છે એ બતાવું છું બરાબર સૌથી પહેલા કોણ બેઠું છે જંગલનો રાજા સિંહ બેઠો છે બેઠો છે ને સૌથી પહેલો બેસી ગયો હે ને મેમ આગળ બેસે એક મેમ આગળ બેસે એક મેમ પાછળ બેસે વચ્ચે તમે બધા વિદ્યાર્થીઓ બેઠા હોય તમારું ધ્યાન તો અમારે રાખવું પડે ને ભાઈ એ વિદ્યાર્થી જંગલનો રાજા છે એ સૌથી આગળ સૌથી પહેલા ડબ્બામાં બેસી ગયો છે આપણે પહેલા આની અંદર ડબ્બા કેટલા છે એ ગણી લઈએ બરાબર શું કરશું પહેલા ડબ્બા ગણી લઈએ ચલો 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા ડબ્બા છે 10 ડબ્બા છે તો આની અંદર 10 ડબ્બા છે તો કેટલા પ્રાણીઓ બેઠા હશે 10 બરાબર એક ડબ્બામાં 2 જણ બેઠા નથી બરાબર તો હવે આપણે ગણીએ કે કયા ડબ્બામાં કયું પ્રાણી બેઠું છે ચલો પહેલું તો મેં તમને કહી દીધું ને કે સૌથી પહેલા ડબ્બામાં કોણ બેઠું છે ભાઈ સિંહ રાજા જંગલનો રાજા બેઠો છે પછી કોણ બેઠું છે ઓળખાય છે કોણ છે આ સસલું કોણ છે સસલું પછી કોણ છે દેડકાભાઈ બેસી ગયા છે એક કૂદકો માર્યો એટલે દેડકાભાઈ તો પહેલા બેસી ગયા તો ત્રીજા ડબ્બામાં કોણ બેઠું છે દેડકો બેઠો છે અને પછી આવ્યા છે વાંદરાભાઈ કોણ આવ્યું છે વાંદરાભાઈ આવી ગયા છે એની પાછળ બેઠો છે કોણ બેઠું છે એની પાછળ વાઘ બેઠો છે અને વાઘની પાછળ મગર તો આ મગરનો કયો ક્રમ આવ્યો ચલો ગણીએ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો મગર કયા ક્રમે બેઠો છે છઠ્ઠા ક્રમે બરાબર યાદ રાખજો પછી નીચે પ્રશ્ન છે પછી છે હરણ કોણ બેઠું છે હરણ હરણ કયા ક્રમે બેઠો છે સાતમા ક્રમમાં કયા ક્રમમાં હરણ બેઠો છે સાતમા ક્રમમાં પછી છે ઉંદર
ઉંદર ની પાછળ કોણ બેઠું છે જીરાફ જીરાફ નો ક્રમ કયો છે ભાઈ કયો ક્રમ છે આમાં જીરાફ નો નવમો ક્રમ છે કયો ક્રમ છે નવમો અને છેલ્લે 10માં ક્રમ માં કોણ બેઠું છે હાથી હે ને એટલે કોણ બેઠું છે હાથી ભાઈ બેઠા છે બરાબર આ રેલગાડી જોઈ ને બધાએ કેવી સરસ મજાની છે મજા પડી ગઈ ને જોવાની ચાલો ત્યારે હવે નીચે જે આપણને પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્ન હું બોલું છું પહેલા હું અહીંયા તમને બધા પ્રાણીઓના ક્રમ લખી દઉં છું એટલે તમને પ્રશ્નોનો જવાબ આપતા ફાવે અહીંયા આપણે શું લખીશું રેલગાડી રેલગાડીનો અહીંયા છે એન્જિન શું છે એન્જિન ચલો અહીંયા પહેલો ક્રમ પહેલા ક્રમમાં કોણ છે કોણ બેઠું છે પહેલા ક્રમમાં યાદ કરો તો સિંહ રાજા કોણ બેઠું છે સિંહ પછી બીજો ક્રમ બીજા ક્રમમાં કોણ આવીને બેસી ગયું હતું સસલું કોણ આવીને બેઠું હતું સસલું પછી ત્રીજા ક્રમમાં કોણ આવ્યું હતું ભાઈ કૂદકો મારીને કોણ બેસી ગયું હતું દેડકા ભાઈ કોણ બેઠું હતું દેડકો પછી આવે ચોથો ક્રમ ચોથા ક્રમમાં કોણ છે વાંદરા ભાઈ કોણ આવ્યું છે ભાઈ વાંદરો અને પાંચમા ક્રમમાં વાંદરાની પાછળ કોણ હતું વાઘ કોણ હતું વાંદરાની પાછળ વાઘ હવે આવ્યો છઠ્ઠો ક્રમ તો છઠ્ઠા ક્રમે કોણ આવ્યું હતું મગ કોણ આવ્યું હતું મગ હવે થશે સાતમો ક્રમ સાતમા ક્રમમાં કોણ હતું મગરની પાછળ ઉંદર હરણ છે કોણ છે હરણ પછી આવ્યો આઠમો ક્રમ આઠમા ક્રમમાં કોણ હતું ઉંદર કોણ આવ્યું હતું ઉંદર અને નવમા ક્રમમાં જીરા અને છેલ્લે આવ્યો દસમો ક્રમ તો યાદ છે ને મેં બધાને હે ને દસમા ક્રમમાં કોણ હતું હાથી રાજા કોણ હતું હાથી રાજા બરાબર આ બધા ક્રમ મેં તમને શીખવાડી દીધા રેલગાડીમાં પહેલા એન્જિન પછી સૌથી પહેલા ક્રમમાં સિંહ પછી સસલું દેડકો વાંદરો વાઘ મગર હરણ ઉંદર જીરાફ અને હાથી ચલો હવે આના પરથી પ્રશ્ન પૂછો ને આવડશે ને બધાને સરસ ચલો સૌથી આગળ કોણ છે કોણ છે સૌથી આગળ સિંહ રાજા છે કોણ છે ભાઈ સિંહ સિંહ કોણ કહેવાય જંગલનો રાજા ચલો સિંહની તરત પાછળ કોણ છે આ સિંહ છે એની તરત પાછળ તો કોણ આવે સસલું કોણ આવે સસલું પછી જીરાફ કયા ક્રમે છે ભાઈ જો તો આમાંથી જીરાફ કેમ ગયું આવ્યું કયો ક્રમ છે જીરાફનો નવમો તો આપણે શું લખવાનું નવમો ક્રમ લખવાનો વાંદરાની તરત પાછળ કોણ છે આ પાંદરો છે એની તરત પાછળ તો કોણ આવ્યું વાઘ કોણ આવ્યું વાઘ તમને પરીક્ષામાં પૂછાય કે 15ની તરત પાછળની સંખ્યા લખો તો 15ની તરત પાછળ શું આવે 16 શું આવે 16 એ રીતે હું પૂછું કે 11ની તરત પહેલાની સંખ્યા લખો તો 11ની તરત પહેલા તો કઈ સંખ્યા આવે ભાઈ 10 એ વખતે ગભરાઈ જવાનું નહીં આ
આપણે થોડીક વાક્ય રચના ફેરફાર કરી મૂકી હોય તો આપણે તો ડરી જઈએ, લે આવ તો મેં હવે શીખવાડ્યું નથી, મને તો નહીં આવડતું, એવું નહીં કરવું. મેં શું કીધું? હંમેશા ગણિતના રકમને વાંચવાની, બરાબર, વાંચીએ એટલે તરત આપણને આવડી જાય, બરાબર છે. ચલો હવે આગળ, હાથીની તરત આગળ કોણ છે? આ હાથી છે. હાથીની તરત આગળ કોણ આવ્યું? જીરાફ. કોણ આવ્યું? જીરાફ. પછી આઠમા ક્રમે કોણ છે? ચલો આઠમા ક્રમમાં કોણ હતું? ઉંદર. કોણ છે આઠમા ક્રમે? ઉંદર. હવે વાઘ કોની તરત આગળ છે? આ વાઘ છે એ કોની તરત આગળ છે? તો શું આવશે? વાંદરું. શું આવશે? વાઘ કોની તરત આગળ છે? તો શું આવે? મગર. હે ને, મગરની આગળ છે વાઘ. વાંદરો તો વાઘની આગળ છે. આપણને કોની આગળ પૂછ્યું છે? મગર. મગરની આગળ છે વાઘ. પછી વાઘ અને હરણની વચ્ચે કોણ છે? આ વાઘ અને આ હરણ, આ બેની વચ્ચે કોણ છે? મગર. કોણ છે? મગર. સૌથી છેલ્લું કોણ છે? સૌથી છેલ્લે કોણ હતું ભાઈ? હાથી. કોણ હતું? હાથી. ચલો હવે આમાં સૌથી મોટું અને સૌથી નાનું પ્રાણી કયું આવ્યું? બોલો, સૌથી મોટું અને સૌથી નાનું પ્રાણી કયું કયું છે? તો સૌથી નાનું કોણ આવશે? ઉંદર. અને સૌથી મોટું આવશે હાથી. હવે આ બંનેનો ક્રમ કયો? તો ઉંદરનો ક્રમ આઠમો અને હાથીનો ક્રમ દસમો. ખ્યાલ આવી ગયો ભાઈ બધાને? ક્રમિક સંખ્યાઓ હે ને, આ ક્રમિક સંખ્યાઓનો તમને ખ્યાલ આવે એટલા માટે મેં તમને ગાજરવાળી રેલગાડીવાળી વાર્તાઓ સમજાવી અને એના પ્રશ્નોની એટલે કે ખાલી જગ્યાની તમારી સાથે ચર્ચા કરી છે. તમને પરીક્ષામાં ક્રમિક સંખ્યા પૂછાય તો આ જ રીતે તમારે એનો જવાબ લખવાનો, પાંચમું, ચોથું, ત્રીજું એવું લખવાનું નથી. પાંચમો, ચોથો, ત્રીજો એ રીતે તમારે પરીક્ષામાં જવાબ લખવાનો, તો જ તમને આવડશે, બરાબર. તો હવે આપણે આવતા પિરિયડમાં ફરી મળીશું. ત્યાં સુધી હરિ ઓમ.